રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સંબંધોને તાજો કરતો એક પ્રતિકાત્મક દિવસ. રક્ષાબંધન એક બહાનું છે, પરંતુ એક બહેનના હૃદયમાં હંમેશા ભાઈ માટે શુભેચ્છાની વર્ષા થતી જ રહેતી હોય છે. એટલે જ મોકો મળતા બહેન રક્ષાબંધનના દિવસે વહેલી વહેલી પહોંચી જતી હોય છે. પરંતુ દરેક બહેનના નસીબમાં ભાઈને સરળતાથી મળવાનું લખ્યું હતું નથી. ચાંદખેડામાં રહેતી રેખા યાદવ નામની એક બહેન, જે છેલ્લા 24 વર્ષથી પોતાના વીરાની રાહ જોઈ રહી છે. ભાઈ કુલદીપ 24 વર્ષથી પાકિસ્તાનની જેલમાં સબડે છે અને બહેન ભાઈના ફોટોને રાખડી અર્પણ કરવા મજબૂર છે. જોઈએ જેલની દિવાલોએ અને સરહદોના બંધને 24-24 રક્ષાબંધનો નંદવી નાખ્યાનો આ રિપોર્ટ. રક્ષાબંધન આડે સરહદના બંધન, બહેન જુએ છે 24 વર્ષથી ભાઈની વાટ. 24 રાખડીઓ એણે રાખી છે સાચવીને. એની નજર પૂછે છે, ક્યારે આવશે મારો ભાઈ? રક્ષાબંધનને દરેક બહેન જીવનનું સાર્થક પર્વ માનતી હોય છે. પોતાના ભાઈના આરોગ્ય અને સુખ સમૃદ્ધિની રક્ષાની મનોકામના કરવા માટે રક્ષાબંધન તો માત્ર એ બહાનું હોય છે. કેમ કે એક બહેનના હૃદયમાં કાયમ પોતાના ભાઈ માટે શુભેચ્છાઓનું રટણ ચાલુ જ હોય છે. પરંતુ રક્ષાબંધનનું પર્વ દરેક ભાઈ અને બહેન માટે જગતની ચિંતા છોડી એક દિવસ પવિત્ર સંબંધોની માવજત કરવા માટે તક પૂરી પાડે છે. આ દિવસે કોઈ ભાઈ તેની દૂર રહેતી બહેન પાસે પહોંચી જાય છે, તો કોઈ બહેન અનેક વિઘ્નો છતાં પોતાના ભાઈને હાથોહાથ રાખડી બાંધીને જંપે છે. પરંતુ દરેક બહેનના નસીબમાં આટલી નજદીકી લખી નથી હોતી. ભાઈના દીદાર માટે તરસતી આ આંખો જુઓ, ભાઈ સાથે મેળાપ માટે માં જગદંબાને વિનવતી આ કમનસીબ બહેનને જુઓ. સાબરમતી વિસ્તારના ચાંદખેડામાં રહેતી રેખા નાનકચંદ યાદવ નામની આ બહેન છેલ્લા 24 વર્ષથી પોતાના ભાઈને નજરો નજર જોવાની આશા સેવી રહી છે. કેમ કે ભારત અને પાકિસ્તાનના સરહદના બંધને એક બહેનને તેના ભાઈથી દૂર કરી દીધી છે. સરહદના બંધનો અને જેલની ઊંચી દિવાલોએ અનેક રક્ષાબંધનને નંદવી નાખી છે. ભાઈ કો તો મેરે લગભગ 22-23 સાલ હો ગયે પાકિસ્તાન કી જેલ મેં કેદ હુએ, ઓર રક્ષાબંધન કૈસા જા રહા હૈ વો તો આપ ખુદ હી સમજ સકતે હો કે 3 ભાઈ હૈ સામને ઓર ચોથા ભાઈ નજર નહીં આતા હૈ તો બડી તકલીફ હોતી હૈ. લગતા હૈ કે ભાઈ અભી આ છે, બસ મતલબ એસા હોતા હૈ કે ભાઈ કબ આ જાય ઓર કબ ઉસે દેખ લો. બસ મેં તો યહી દુઆ કરૂંગી કે મેરે ભાઈ કી બહોત લંબી ઉમર હો ઓર જલ્દ સે જલ્દ મેરા ભાઈ ઘર વાપસ આ જાય, તાકિ અગલા રક્ષાબંધન જો ભી આય જિસ જબ ભી આય મેં ઉસકે સાથ મના. તસવીરમાં ભીની આંખો સાથે દેખાતી આ કમનસીબ બહેન રેખા યાદવ શહેરના ચાંદખેડામાં રહે છે અને તસવીરમાં દેખાતો તેમના ભાઈ કુલદીપ યાદવ છેલ્લા 24 વર્ષથી પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો છે. તસવીરમાં દેખાતો કુલદીપ 1994માં મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. ઘણા દિવસો સુધી ઘરે પરત ન ફર્યો. રેખાબહેને શોધખોળ શરૂ કરી ત્યારે છેક 1997માં જાણવા મળ્યું કે પોતાનો ભાઈ જાસૂસીના કેસમાં પાકિસ્તાનની જેલમાં કેદ છે. સમાચાર સાંભળી બહેન પર આભ તૂટી પડ્યું, દિલને આઘાત લાગ્યો. પરંતુ પોતાનો ભાઈ ક્યારેક તો પરત ફરશે એ આશાએ તેને જીવતી રાખી છે. તે દિવસ અને આજની ઘડી જ્યારે જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે રેખાબહેન ભાઈના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઈના ફોટાને રાખડી અર્પણ કરે છે. છેલ્લા 24 વર્ષથી આ ક્રમ ચાલ્યો આવે છે. આ બહેને ભાઈ માટે 24 રાખડીઓ સાચવીને રાખી છે. રેખાબહેને પોતાના ભાઈ કુલદીપને પરત લાવવા માટે સરકાર પાસે અનેક વખત મદદની માંગણી કરી છે. સ્થાનિક વહીવટીતંત્રથી માંડીને છેક વિદેશ મંત્રાલય સુધી મદદ માટે ગુહાર લગાવી છે. આ વિદેશ મંત્રાલયને લખાયેલા પત્રો જુઓ અને પાકિસ્તાનના જેલ સત્તાવાળાઓને મળેલા પરબીડિયા જુઓ. 24 વર્ષમાં આવા તો અસંખ્ય પત્રો લખવામાં આવ્યા છે, પરંતુ પોતાના ભાઈને પરત લાવવામાં હંમેશા નિષ્ફળતા જ મળી છે. સરકાર તો કોઈ હેલ્પ નહીં કર રહી હૈ. ઇતને સાલો સે સરકાર કે સાથ લડાઈ લડ રહે હૈ લેકિન સરકાર કી તરફ સે હમે કોઈ ભી મતલબ એસા કુછ હમે મિલા હી નહીં કે જિસસે હમે સંતોષજનક કોઈ જવાબ મિલા હો. પોતાનો ભાઈ પરત આવશે તેવી આશાનું કિરણ એક જ છે. 2021માં કુલદીપની સજા પૂરી થઈ રહી છે
તે પોતાના ઘરે જરૂર પરત ફરશે તેવી આશા સાથે આ બહેન ભાઈની રાહ જોઈ રહી છે. આ બહેનની આંખોમાં આંસુ અને ભાઈથી દૂર રહેવાની વેદના છે. રક્ષાબંધનના પર્વના દિવસે તે ફક્ત પોતાની ભાઈની રાહ જોઈ રહી છે. પાકિસ્તાનમાં કેદ કુલદીપની રાહ તેની બહેન જોઈ રહી છે અને તેને આશા છે કે હવે પછી જ્યારે બી રક્ષાબંધન આવશે ત્યારે તેનો ભાઈ તેની સાથે હશે. કેમેરામેન હિરેન શાહ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.